કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. સીધા જઈએ, દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા છે વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા માટે. તો ભગવાન બારડ કે જેઓને તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી મુદ્દે સજા થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમના જે સસ્પેન્શન પર સ્ટે પણ લાગ્યો હતો, ત્યારે હવે તમામ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે તાલાળા પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે ભગવાન બારડ કે જેમનું સસ્પેન્શન ને લઈ અને તેઓ રજૂઆત કરવા પહોંચ્યા છે, પેટા ચૂંટણીની પણ જાહેરાત અહીંયા થઈ ચૂકી છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, તમામ કોંગ્રેસી ધારાસભ્યો અહીંયા પહોંચ્યા છે, વિધાનસભા અધ્યક્ષ સાથે વાતચીત કરવા પહોંચ્યા છે. પરેશ ધાનાણી વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, તેમની સાથે કોંગ્રેસી ધારાસભ્યો પણ ઉપસ્થિત છે. તમામ ધારાસભ્યો રજૂઆત કરશે વિધાનસભા અધ્યક્ષને, ભગવાન બારડના સસ્પેન્શનને રદ કરવા માટે તેઓ વિનંતી કરશે, પહોંચ્યા છે. કારણ કે તાલાળાની પેટા ચૂંટણી પણ જાહેર થઈ ચૂકી છે અને બીજી તરફ ખનીજ ચોરી કેસ મામલે જે પ્રમાણે ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ તમામ ધારાસભ્યો આ ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે. તેઓ રજૂઆત કરશે વિધાનસભા અધ્યક્ષને ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા માટે. તો સીધા દ્રશ્યો કોંગ્રેસના પ્રતિનિધિમંડળ નામે આપને બતાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે વિધાનસભા ઘેરવા માટે પહોંચ્યા છે. ઉગ્ર ચર્ચા થાય તેવી પણ શક્યતાઓ છે, કારણ કે નિર્ણય લેતા પહેલા જ તલાલા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ખનીજ ચોરી કેસ મામલે, તેમને સજા થઈ ત્યારબાદથી. પરંતુ જ્યાં સુધી ભગવાન બારડના ખનીજ ચોરી કેસની વાત છે, તો કોર્ટ દ્વારા તે કેસ પર સ્ટે આપવામાં આવ્યો છે અને સ્ટે આપ્યો હોવા છતાં પણ હજુ તેમને સસ્પેન્ડ કરી અને પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવાથી કોંગ્રેસના જે પ્રતિનિધિમંડળ છે તેઓ વિધાનસભા પહોંચ્યા છે રજૂઆત કરવા માટે. ભગવાન બારડના સસ્પેન્શનનો નિર્ણય પાછો ખેંચવાની રજૂઆત વિધાનસભા અધ્યક્ષને તેઓ કરશે અને આ સમયે ઉગ્ર ચર્ચા થાય તેવી પણ શક્યતા છે, કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક મૂડમાં આવ્યા છે. તમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. હિતલ, વિધાનસભા ખાતે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ પહોંચ્યા છે ભગવાન બારડના સસ્પેન્શનને લઈ અધ્યક્ષને રજૂઆત કરવા માટે. તેમની રજૂઆતો શું હશે, હાલ તેઓ ક્યાં પહોંચ્યા છે, ક્યારે અધ્યક્ષ સાથે મુલાકાત કરશે? સિદ્ધિ, પ્રથમ તો જણાવી દઉં કે વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો છે પરેશ ધાનાણીની આગેવાની હેઠળ અધ્યક્ષને રજૂઆત કરવા પહોંચી ચૂક્યા છે. અધ્યક્ષની ચેમ્બરમાં અત્યારે તેઓ રજૂઆત કરી રહ્યા છે. જે પ્રકારની વાત અત્યારે આવી રહી છે એ ભગા બારડનું જે પ્રકારે સસ્પેન્શન કરવામાં આવ્યું અને તલાલા બેઠકની વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી પણ જાહેર કરી દેવામાં આવી તેના પરિપ્રેક્ષમાં આ કોંગ્રેસના ધારાસભ્યો રજૂઆત કરવા પહોંચ્યા છે. કોંગ્રેસે આ સમગ્ર મુદ્દાને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક મહત્વની રીતે આ મુદ્દાને લીધો છે. કોંગ્રેસ ત્રિસ્તરીય રીતે આ મુદ્દા સામે રજૂઆત કરી રહ્યું છે. એક તો અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી છે, સાથે સાથે હાઈકોર્ટમાં પણ આ મુદ્દાને લઈ જવામાં આવ્યો છે, સાથે સાથે પબ્લિકમાં પણ કોંગ્રેસ આ મુદ્દાને લઈ ગઈ છે. ભગાભાઈ બારડને જે પ્રકારે ખનીજ ચોરીમાં 2 વર્ષ અને 9 માસની સજા થઈ અને આ સજા 2 વર્ષથી વધુ સજા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય લોકપ્રતિનિધિ ધારા હેઠળ એને સસ્પેન્ડ કરવો જોઈએ એ જોગવાઈ છે, એનો ઉપયોગ વિધાનસભા દ્વારા કરવામાં આવ્યો. પણ કોંગ્રેસનું એક સ્પષ્ટ માનવું છે કે વિધાનસભાએ જે પ્રકારે એમને સસ્પેન્ડ કર્યા છે એ સસ્પેન્શનનો જે મુદ્દો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અપીલ કરવાનો પણ મુદ્દો ભગાભાઈ સામે હતો અને કોર્ટે પણ કીધું હતું કે જ્યાં સુધી એ અપીલ ન કરે ત્યાં સુધી આ સજાની જોગવાઈ, એટલે સજાની જોગવાઈ શરૂ થઈ નથી ત્યારે જે સસ્પેન્શન કરવામાં આવ્યું તેનો વિરોધ કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યા છે. કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે ભગાભાઈએ 1 મિનિટની પણ જ્યારે સજા નથી ભોગવી ત્યારે આ પ્રકારનું સસ્પેન્શન કરવાની ઉતાવળ વિધાનસભા દ્વારા કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે અહીંથી તેઓ ગયા ત્યારે ઉગ્ર સૂત્રોચ્ચારો કરતા ગયા છે, લોકશાહીને બચાવવાના સૂત્રોચ્ચારો કર્યા છે, ભગાભાઈને ન્યાય આપવાના સૂત્રોચ્ચારો કર્યા છે, એટલે એવું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ આ મુદ્દા પર એકદમ આક્રમક વલણ અપનાવવાના મૂડમાં છે. જી સિદ્ધિ, હિતલ, જ્યાં સુધી સસ્પેન્શનની વાત છે તો જ્યારે 2 વર્ષથી વધારે સજા થતી હોય ધારાસભ્યને ત્યારે તેઓ 6 વર્ષ સુધી પછી ચૂંટણી પણ નથી લડી શકતા અને એટલા માટે તેમને
અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ હવે પેટા ચૂંટણી પણ 23 માર્ચે લોકસભા ચૂંટણીની સાથે સાથે જ્યારે જાહેર કરવામાં આવી છે એટલે સમય ખૂબ ઓછો છે. હાઈકોર્ટમાં પણ જો કોંગ્રેસ પાર્ટી જાય અધ્યક્ષને પણ રજૂઆત કરે, આ તમામ બાબતો પર અત્યારે શું થઈ શકે, શક્યતાઓ શું અધ્યક્ષને રજૂઆત કર્યા બાદની પણ? જી ચોક્કસ, સોરી સિદ્ધિ, ચોક્કસ એવું કહી શકાય. જે પ્રકારની રજૂઆતો થઈ રહી છે એ રજૂઆતોના પરિપ્રેક્ષમાં કોંગ્રેસનો પ્રબળ દાવો છે અને કોંગ્રેસની જે શક્યતાઓ જોવામાં આવે છે, કોંગ્રેસ દ્વારા એ જોવામાં આવે છે કે એક તો તલાલા બેઠકની પેટાચૂંટણી જે ચૂંટણી પંચે જાહેર કરી છે એ રદબાતલ કરવામાં આવશે એવી શક્યતાઓ કોંગ્રેસને લાગી રહી છે. સાથે સાથે કોર્ટના પણ દ્વાર ખખડાવવામાં આવ્યા છે. કોર્ટે પણ ક્યાંક ને ક્યાંક આમાં દરમિયાનગી કરીને જે પ્રકારે બંધારણીય જે પ્રણાલી અનુસાર કરવું જોઈએ એ નથી કર્યું એવું કોંગ્રેસને લાગે છે, એટલા માટે કોર્ટમાં દ્વાર ખખડવામાં આવ્યા છે. સાથે સાથે કોંગ્રેસને સ્પષ્ટ લાગે છે કે જે પ્રકારે તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ આમ પ્રજા માટે પણ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ફાયદોકારક જે નિર્ણય છે એની સામે અવાજ ઉઠાવવાની વાત છે. એટલે કોંગ્રેસને એવું ચોક્કસ લાગે છે કે આ નિર્ણય આજે નહીં તો કાલે ચૂંટણી પંચે પણ પાછો ખેંચવો પડશે અને વિધાનસભાના અધ્યક્ષે પણ આ નિર્ણય પાછો ખેંચવાનો વારો આવશે, એટલા માટે તેઓ આક્રમક મૂળમાં વર્તન કરી રહ્યા છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જો આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે તો કોંગ્રેસની એક મોટી જીત થઈ ગણાય. જી બિલકુલ, એકલ જ્યાં સુધી વાત છે કે પેટા ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે ત્યારે અધ્યક્ષને રજૂઆત કરવાનો કોઈ અર્થ ખરો, શું ફાયદો? જી ચોક્કસ એવું કહી શકાય કે અધ્યક્ષને જે રજૂઆત કરવાનો ફાયદો છે કોંગ્રેસને રાજકીય રીતે આ ફાયદો જોવામાં આવી રહ્યો છે. અધ્યક્ષની અધ્યક્ષ સામે ક્યાંક ને ક્યાંક એક પક્ષપાતનો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે, આમ પ્રજામાં પણ આ મુદ્દો લઈ શકાય. સાથે સાથે કોર્ટમાં પણ જ્યારે આ મુદ્દો ઉખડે ત્યારે તમે આ અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી કે નહીં એ પ્રકારમાં કોર્ટમાં સવાલ આવે ત્યારે પણ કોંગ્રેસ કહી શકે, ભગાભાઈ પણ કહી શકે કે ચોક્કસ આ મુદ્દા પર અધ્યક્ષને રજૂઆત કરી હતી, તેઓએ નથી સાંભળી એટલા જ માટે અમે કોર્ટમાં આવ્યા છે. એટલે આ તમામ કડીઓ અત્યારે કોંગ્રેસ જોડવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કરી રહ્યો છે. જી બિલકુલ, હિતલ આભાર સમગ્ર વાતચીત બદલ. તમારા સંવાદદાતા હિતલ પરીખે જે પ્રમાણે જણાવ્યું કે જો સસ્પેન્શન જે પ્રમાણે કરવામાં આવ્યું છે તેને લઈને તો વિરોધ ચોક્કસ કરી રહ્યા છે, પરંતુ જો આ સસ્પેન્શન પણ રદ થાય તો પ્રજા સામે પણ કોંગ્રેસ એક મેસેજ લઈ જવા માંગે છે કે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના ધારાસભ્ય સાથે પક્ષપાત કર્યો છે, તો જે પ્રમાણે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે ઉગ્ર ચર્ચા થાય તેવી પણ શક્યતા છે. સૌથી પહેલા Zee24 કલાકની સ્ક્રીન પર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો. વિધાનસભાથી આ દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પરેશ દારાણીની અધ્યક્ષતામાં પહોંચ્યું છે વિધાનસભા અધ્યક્ષની રજૂઆત કરવા કે ભગવાન બારડનો જે સસ્પેન્શન છે તે રદ કરવામાં આવે, અને તેના સૌથી પહેલા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે, સાથે હાઈકોર્ટમાં પણ કોંગ્રેસે અરજી કરી છે અને બંને બાજુથી કોંગ્રેસ લડી રહી છે ભગવાનભાઈ બારડને બચાવવા માટે અને તેમનું સસ્પેન્શન રદ કરવા માટે. ખનીજ ચોરી કેસને લઈ 2 વર્ષ 9 મહિનાની સજા ભગા બારડને થઈ છે અને તેના કારણે સસ્પેન્શન જે રીતે આપવામાં આવ્યું છે તેનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યા છે.